सदानन्दम्बो दि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધા એ વાલા ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ વાલા ભક્તો સંવત અઢારસો પંચ્યાસીના વૈશાખ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ દાદા ખાચનના દરબારમાંથી લક્ષ્મીવાડીએ ઘોડી અસવાર થઈને ગયા છે લક્ષ્મીવાડીના ઓટા ઉપર જઈને બિરાજમાન થઈને મહારાજે સંતો ભક્તોનો પ્રશ્ન પૂછ્યો છે કલ્યાણને અર્થે અસાધારણ સાધન એવું ક્યું છે કે કલ્યાણમાં ક્યારેય પ્રતિબંધ ના થાય કલ્યાણમાં ક્યારેય વિઘ્ન ના આવે એવું અસાધારણ સાધન શું છે કે જેને કરીને નિશ્ચયનું કલ્યાણ થાય અને એવું કયું વિઘ્ન છે કે જે જો કદાચ એવું કંઈક કરવામાં આવે તો નિશ્ચય મોક્ષના માર્ગમાંથી પડી જાય ત્યારે શ્રીજી મહારાજે કલ્યાણને અર્થેનું અસાધારણ સાધન બતાવ્યું બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ પુરુષોત્તમ નારાયણ જે બિરાજમાન છે સર્વે અવતારે એના છે અને સાથે સાથે એ જે ભગવાન છે પ્રત્યક્ષ ભગવાન એ પ્રત્યક્ષ ભગવાનનો આશ્રય કરવો એને કરીને જીવનું કલ્યાણ સહેજે થાય છે એવું ભગવાનનું કહેવું છે આગળ મહારાજ જે કહે છે એને સાંભળીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે શ્રી પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો અને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી અને તેવી ભક્તિયુક્ત જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે શ્રીજી મહારાજે જે અનાદિ સાકાર મૂર્તિ સર્વ અવતારનું અવતારી એવું જે સ્વરૂપ છે એનો જે ભાવે કરીને આશ્રય કરવો એને કરીને જીવનું કલ્યાણ નિશ્ચિત થાય છે એ વાત પછી મુદ્દો એ મૂક્યો કે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી આ વાલા ભક્તો બહુ બહુ જ આની અંદર સમજવા જેવું છે ભક્તિ ઘણા બધા મુમુક્ષો કરતા હોય છે પૂર્વે પણ કરતા હતા આજે પણ કરે છે પણ સ્થૂળ ભાવે ભક્તિ કરતા હોય છે ભગવાનના જપ કરતા હોય છે તીર્થોની યાત્રા કરતા હોય છે સાધુઓની પધરામણી કરતા હોય છે સંતોને માટે થાળ કરતા હોય છે ઠાકોરજી માટે પણ થાળ કરાવતા હોય છે મોટા ઉત્સવના યજમાન થતા હોય છે મંદિરોની અંદર પણ દાન ધર્માદો આદિ કરતા હોય છે માળા પણ કરતા હોય છે છતાંય પણ ધર્મની શિથિલતા ઘણી બધી હોય છે મોક્ષના માર્ગે ચાલેલા મુમુક્ષુએ હંમેશ માટે યાદ રાખવું જેમ કોઈ નદી વહેતી હોય અને નદીના જો કિનારાઓ ન હોય તો એ નદી છે એ નદી રહેતી નથી એ પાણી ક્યાંનું ક્યાં વહી જાય છે નદીની શોભા કિનારાઓથી છે એમ ભક્તિની શોભા ધર્મથી છે ધર્મરૂપી કિનારો જ્યાં હશે અને ત્યાં ભક્તિરૂપી સરિતા વહેતી હશે એ સરિતાની અંદર વૈરાગ્ય અને જ્ઞાન ઓટોમેટિક આવશે મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ એમાં ધર્મની પાળો છે અહીં આગળ કહે છે ધર્મે સહિત ભક્તિ કરવી કેતા કોઈ પણ એક ભગવાનની નાનામાં નાનું ભગવાનને રાજી કરવા માટે થતું કાર્ય એ ભક્તિ છે ભગવાનની સેવા એ ભક્તિ છે ભગવાનના સંતોની સેવા એ ભક્તિ છે ભગવાન અને ભગવાનના સંત જેમ કે એમ કરવું એ ભક્તિ છે પણ જો ધર્મ નહીં હોય તો કલ્યાણનું અસાધારણ સાધન નહીં બને ભક્તિ એ ભક્તિ કરવા છતાં પણ મોક્ષના માર્ગમાં વિઘ્ન આવશે માટે કથા સાંભળવાવાળા દરેક મોક્ષો હોન તમે બે ધર્મમાં દ્રઢ થઈએ ધર્મની શિથિલતાઓને ટાળીએ ધર્મ કયો ધર્મ સૂતના વચન ભગવાન નારાયણે મારી અને તમારી માટે જે કાયદાઓ એમની શિક્ષાપત્રીમાં લખ્યા છે એમને જે સાધુઓ માટેના કાયદાઓ ધર્મામૃતમાં લખ્યા છે તમારી માટેના જે પાંચ વર્તમાન છે અમારી માટેના જે પાંચ વર્તમાન છે આટલા ધર્મોને પાળીને આપણે ભગવાનની ભક્તિ કરીએ ધર્મ વિનાની ભક્તિ છે અને જે કલ્યાણને ઈચ્છે છે ભગવાન સ્વામિનારાયણ વચનાવતમાં કહે છે જેવી રીતે કોઈ પથ્થર બાંધ્યો હોય ને સમુદ્ર તરવાને ઈચ્છે એવું છે એક તો સમુદ્ર અને પાછો પથ્થર બાંધીને સમુદ્રમાં પડે છે અને નક્કી કરે કું તરી જાઉં નહીં તરાય ભક્તિ છે વ્યર્થ નહીં જાય ભક્તિનું ફળ ચોક્કસ આપશે પણ આત્યંતિક કલ્યાણને નહીં પમાય શ્રીજી મહારાજ પ્રોટેક્શન કરે છે અસાધારણ સાધનનો અર્થ જ એ થાય કે આપણે એવું કરીએ એટલે કલ્યાણ થાય જ ગેરંટી અસાધારણનો અર્થ થાય ગેરંટેડ ક્યારેય પણ નુકસાન ના થાય ક્યારેય પણ કલ્યાણનો માર્ગ ચૂકાય નહીં ક્યારેય પણ કલ્યાણ આપણું બગડે નહીં આટલા સાધન પ્રમાણે જો આપણે રહેતા હોઈએ એક ભગવાન અને સર્વ અવતારના અવતારી તેજને વિશે જે મૂર્તિ છે મૂર્તિ જેવી કોઈ મૂર્તિ નથી એ ન્યારી છે નોખી છે એના જેવો કોઈ હતો નહીં છે નહીં થશે નહીં આ એક દ્રઢતા એ જે મૂર્તિ છે એનો મારે આશરો છે એ મૂર્તિનો મારે આશરો છે મૂર્તિ મારું કલ્યાણ અવશ્ય મેવ કરશે જ કરશે જ મારું કલ્યાણ થઈ રહ્યું છે એના આશરે કરીને એવી દ્રઢતા અને એનો ભાવે કરીને આશ્રય ત્રીજું એ ભગવાને કીધેલા ધર્મ છે એ ધર્મને પાળીને ભક્તિ કરવી ધર્મને પાળીને ભક્તિ કરવી ભગવાનને ધર્મ બહુ ગમે છે બહુ ગમે છે ધર્મ પાળવામાં વાલા ભક્તો કઠિનતા તો છે હા ધોન કરવીને એ સહેલી છે આ કથા સાંભળવા કદાચ તમે બેસી જાઓ ને એ પણ અઘરું ચોક્કસ છે આ યુગમાં પરંતુ એ પણ સહેલું છે કથા કરવી એ પણ સહેલી છે સવારમાં પૂજા પેટી ખોલીને પૂજા કરવી એ સહેલું છે એ સહેલું છે થાળ લખાવી દેવો સહેલું છે દાન કરી દેવું સહેલું છે પણ ધર્મે યુક્ત ભક્તિ કરવી એક એક પડે પોતાના ધર્મનું અનુસંધાન રહેવું કે આ મારો ધર્મ છે એનું ચૂકું છું એ જે થવું એ કોઈક વિરલ વ્યક્તિને રહેતું હોય છે લગભગ મુમુક્ષુ ભક્તિના ઓથે ધર્મને ખોટો કરતા હોય છે આટલી ભક્તિ કરીએ છીએ ને હાલશે આવે આટલું તો આટલું બધું આપણે પાડીએ છીએ આટલું તો હાલશે ના શ્રીજી મહારાજ તો પૂરોબિયા ભગવાન છે દયાળુ છે પરંતુ યાદ રાખો આપણે કરેલી ભૂલોને એ ચોક્કસ કોઈને કોઈ રીતે આપણને પ્રાયશ્ચિત કરાયા વિના એ ધામમાં નહીં લે કોઈ દિવસ નહીં લે ન્યાય છે જે શાસ્ત્રનો એમ જ થવાનું એને લખ્યું છે કે જો વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સહુ સહુ તનુ એ આપણો કાંડું નહીં છોડે આપણે એનો આશ્રય કર્યો છે એટલે કાંડું નહીં છોડે સર્વ અવતારના અવતારી જાણ્યા છે આપણું કાંડું નહીં છોડે નહીં છોડે આપણને છોડશે નહીં આપણને અંધકાળે લેવા પણ આવશે પણ કોઈક જગ્યાએ કોઈક ભઠ્ઠીમાં નાખીને ચોખ્ખા કરશે એ ભઠ્ઠીમાં આપણે તપવું છે સૂર્યના લોકની અંદરથી તપાવીને કાઢશે ને આ સૂર્યનો તાપમાં તપવું છે એના કરતાં અત્યારે થોડું ઘણું મનનું છોડી અને મહારાજે કીધું એમ કરતાં શીખો ધર્મ પાડવો ક્યાં અઘરો છે ક્યાં અઘરો છે શું ખાવું શું પીવું શું જોવું શું સાંભળવું ક્યાં જવું ક્યાં ન જવું કેવું લેવું અને કેવું દેવું બસ આટલાના વિવેકો આપણા રોજિંદા જીવનમાં આટલી જ પ્રક્રિયાઓ થતી હોય છે ખાવું પીવું લેવું દેવું રહેવું જવું એ જે કોઈ પ્રક્રિયાઓ થતી હોય છે એ પ્રક્રિયામાં શ્રીજી મહારાજે પોતાના કયા મત મત આપણને કીધેલા છે અને શ્રીજી મહારાજની કઈ આજ્ઞા છે હું ત્યાગીના એટલા ધર્મો જોઈ લો તમે ગ્રહસ્થના એટલા જોઈ લો સહેજે પડાય એવા છે સહેજે પડાય એ પણ ભક્તિ કરતા જઈએ અને ધર્મ ના પાડીએ મહેરબાની કરીને એવું ના કરીએ બહેતર છે જો આપણે ધર્મ પાડવો જ નથી તો આ જન્મમાં ભક્તિ કરવાની જરૂર નથી એના કરતાં આ જન્મમાં જલસા કરી લેવાના જલસા કરી લેવાના મોજ કરી લેવાની કાંઈ નહીં માળાઈ શા માટે કરવી જો ધર્મ જ નથી પાડવો ધર્મ જ નથી પાડવો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું જ નથી તો માળા કરીને શું ફાયદો ધર્મે રહિત ભક્તિ છે વ્યર્થ છે જ્યારે ગઠપુરના ભક્તો લાડુબા જીવબા આદિક અન્કુટ બનાવે છે વાસુદેવ નારાયણની સ્થાપના થઈ ચૂકી છે અન્કુટ બનાવે છે અને અન્કુટ ઉત્સવની અંદર જ્યારે આ બાઈઓ ભગવાન માટે અલગ અલગ પ્રકારના વ્યંજનો બનાવે છે અને ત્યાં આગળ પછી એ વ્યંજનો બનાવીને બાઈઓ એ ઓરડા લાડુબાના ઓરડાની અંદર અચાનક તેજનો પ્રકાશ થાય છે તેજના પ્રકાશ મધ્યે એક સ્ત્રી પ્રગટ થાય છે સ્ત્રી ચાલતા એ સ્ત્રી ત્યાં પ્રગટ થયા ત્યારે લાડુબા ઊભા થઈને સ્ત્રી પાસે જાય છે વંદન કરે છે તમે કોણ છો ત્યારે એ કહે છે હું ભક્તિ છું ત્યારે બાઈઓ ભક્તિ માતા પાસે માગે છે કે તમે અમારામાં અખંડ નિવાસ કરીને રહો ત્યારે ભક્તિ કહે છે હું તો પતિવ્રતા છું જે ધર્મ પાડે ત્યાં રહેવું મને ગમે છે મારો પતિ ધર્મદેવ છે જો તમે ધર્મને રાખશો તો હું રહીશ ભક્તિની કિંમત ધર્મથી છે આપણે ધર્મ પાડીએ જ નહીં અને ગમે એટલી ભક્તિ કરીએ ફળ મળે પુણ્ય મળે પણ એ ભક્તિ આત્યંતિક કલ્યાણને આપવાવાળી ન થાય આત્યંતિક કલ્યાણને આપવાવાળી ન થાય ઉપલેટા ગામની અંદર નથું બાબરિયાના બેન હતા મલાઈબા બહુ સારા ભગત બહુ સારા ભગત હતા ધર્મ નિયમ ભજન ભક્તિ એવા જોરદાર મહારાજ સિવાય બીજા કોઈનો ભાર નહીં એના લગ્ન ફરેણી ગામની અંદર કરવામાં આવ્યા પતિ બહુ હેરાન કરતો સાસરે પાછા આવ્યા ધર્મ પાળવાના કારણે જ ધર્મ પાળવો તો અને સાસરા પક્ષની અંદર બીજી ઉપાસનાઓ માતા આદિકની અને એની આગળ દેવતાઓ આગળ બીજા નૈવેદ્ય માસાદિક ધરાવન અનેક પ્રકારની ઉપાધિઓ વચ્ચે ડુંગળી લસણ ખાવા માટે એની ઉપર ઘણો બધો ફોર્સ કરવામાં આવ્યો આખરે મલાઈબા સાસરે પાછા આવ્યા સાસરે પાછા આવ્યા એટલે પોતાના જેઠાની રૂપબાઈ હતા એ રૂપબાઈને પણ સત્સંગ કરાવ્યો સત્સંગ કરાવીને એને શ્રીજી મહારાજના આશ્રિત પાકા કર્યા સમયાંતરે એવું થયું રૂપબાઈ ભગત તો પાકા થયા મહારાજના મહારાજના ધર્મ નિયમને પણ સમજ્યા પણ કાળ પડ્યો અને એની અંદર ઢોર મરવા લાગ્યા એટલે દૂધ છાશ આ બધાની તંગી ઊભી થઈ દુષ્કાળ પડ્યો અને એ સમયે રૂપબાઈએ ડુંગરી લસણ ખાધા એ કાળ નિર્ગમવા પૂરતા ડુંગળી લસણ ખાધા ડુંગળીને લસણ એ જમાનામાં બહુ સસ્તું મળતું હોય એટલે એ ખાધું અને એ ખાઈને કાળ પોતાનો કાઢ્યો મલાઈબા એકવાર ઘટપુર ગયા એટલે મહારાજે મલાઈબાને પૂછ્યું કે રૂપબાઈ કેમ નથી આવ્યા મલાઈબા કે મહારાજ એ થોડા કામમાં હતા મહારાજ એને ફરી વખત લઈને આવજો ફરી વખત જ્યારે લઈને આવ્યા અને રૂપબાઈ લાડુબા જીવુબા પાસે બેસે છે લાડુબાન જીવબા પાસે પોતાની ભૂલ કબૂલી ત્યારે લાડુબાન જીવુબાએ કીધું કે તે ડુંગળી લસણ ખાધા છે એટલે શ્રીજી મહારાજનું પ્રાયશ્ચિત તને કરાવશે આટલું કંઈ એને ન ખાવાનો નિયમ લીધો કે હવે ક્યારેય પણ પ્રાણાંત સુધી ડુંગળી લસણ નહીં ખાવ તમે વિચારો આપણે કથા સાંભળતા હોઈએ માળા કરતા હોઈએ દાન ધર્માદો કરતા હોઈએ અને તોય ડુંગળીને લસણ આપણાથી ના છૂટતા હોય આપણને કેટલી ધર્મ પાડવાની તાલ આવેલી એક જીભ માટે એક જીભ માટે એક બે ઇંચની જીભડીને રાજી કરવા માટે પુરુષોત્તમ નારાયણે આપેલો નિયમ આપણે ન પાડી શકીએ આપણે આપણી શું ભક્તિ આપણને ભગવાનમાં હેત શું છે જેને જેમાં હેત હોય એની વાત તરત મનાય આપણને જો પુરુષોત્તમ નારાયણમાં એ ઓલી ભક્તિ દેખાય છે ને ભક્તિ ઉપર છલ્લી છે ઊંડી નથી ભક્તિનો અર્થ જ ભક્તિ પ્રેમ સ્વરૂપ છે જેમાં જેને પ્રેમ હોય જેમાં જેને હેત હોય એની વાત એને તરત મનાય એના માટે શું ન થાય એને કીધું એમ જ થાય એક આ જગતમાં પણ હેતનું સ્વરૂપ એવું જોવા મળે છે તો જો મહારાજમાં આપણને ભક્તિ છે અને મહારાજમાં હેત છે તો મહારાજે જે નથી કીધું આપણાથી કેમ થાય કેવી રીતે થાય એને નથી કીધું એ કેવી રીતે જમાય એ આપણી જીભ નીચે ઉતરે જ કેમ એને જે નથી કીધું એ આંખથી કેમ જોવાય એ કેવી રીતે ટીવી ચાલુ કરી અને એવું જોઈ શકાય કેવી રીતે કોમ્પ્યુટર ઉપર એવું જોઈ શકાય જેને નથી કીધું કેવી રીતે આપણે સાંભળી શકીએ અને કેવી રીતે સાંભળી શકીએ અને સંભળાય છે અને એક બાજુ પર આપણાથી માળા પણ થાય છે એ તો એવું છે કે તમે બીજ વાવીન ઉપર એસિડ નાખો છો એસિડ નાખો છો કોઈ કોઈ એનો અર્થ જ નથી વ્યર્થ છે એના કરતાં ભક્તિ કરવી તો શીર સાટે કરવી જે જન્મે કરીએ આ જન્મે કરવી છે તો આ જન્મે કરીએ અને આ જન્મે નથી કરવી તો કરોડ જન્મ પછી કરીએ પણ જેદી કરીએ ધર્મે યુક્ત કરીએ એ ચોક્કસ વાત છે કે આજે કોઈ મોક્ષના માર્ગે ચાલેલો હોય સંપૂર્ણ ધર્મ એનાથી ન પાડી શકાય એટલી દ્રઢતા હજુ એની ન હોય પણ તમન્ના તો જોઈએ કે મારે આવું ચાલવું છે હું ફેલ થાઉં છું પણ મારે ચડવું જ છે મારે ધર્મને પાડવો જ છે શા માટે છોડો શા માટે છોડો હું ભગવાનને સાધુ પછી એવાને જોવે ત્યારે રાજી થાય રાજી થાય નહીં તો મેં તો એવું જોયું છે પ્રત્યક્ષ આંખોએ જોયેલું છે કે મંદિરોમાં ધૂન થતી હોય ધૂન બાર બાર કલાકને પંદર પંદર કલાકને વીસ વીસ કલાકની ધૂન થાય અને ધૂન થયા પછી એ ધૂન કરવાવાળા ડુંગરી અને લસણની ખીચડી બનાવીને ખાતા હોય આવું પણ મેં મારી આંખોએ જોયેલું છે એની બાર કલાકની ધૂનનો શું અર્થ શું કોણ એને સમજાવે પદયાત્રાની અંદર ચાલીને જાતા હોય ચાલીને જાતા હોય ગામડાઓથી ગામડાઓમાંથી ઠેક વરતાલ સુધી ચાલીને જાતા હોય નહીં પૂજા કરવાની નહીં માનસી પૂજા કરવાની ચાલો માનસી પૂજા તો ના કરે કદાચ દરેકને જ્ઞાન ના હોય પણ પૂજાનો ડબ્બો પણ ના હોય નાહ્યા સવારે ચા કોફી નાસ્તો અને પછી રસ્તે ચાલતા મસ્તી ગપ્પા મારતા મારતા પહોંચે પદયાત્રા ક્યાં કાઢી ભાઈ અહીંથી ઠેક ઘટપુર સુધી ક્યાં અહીંથી ઠેક વરતાલ સુધી ક્યાંથી આ ગામથી ઠેક છપ્પયા સુધી આવી પદયાત્રાઓ એવું પણ નથી કે બધી પદયાત્રાઓ આવી જ હોય છે હોય છે જ્યાં ભગવાનના મોટા સંતો અને એવા એકાંતિક ભક્તોની પદયાત્રા નીકળી હોય ભજન થતું હોય કથા વાર્તા અખંડ થતી હોય એવી પણ પદયાત્રાઓ થઈ છે પણ ઝાઝા ભાગનું તમે જુઓ ને તો ભક્તિમાં આવું જ હોય છે કોઈ પણ પ્રકારના બંધારણ વિના કોઈ પણ પ્રકારના બંધ બાંધ્યા વિના કોઈપણ પ્રકારના કિનારાઓ બાંધ્યા વિના બસ ચાલ્યા છે ચાલ્યા જાય ચાલ્યા છે ફળ શું પરિણામ શું પચીસ વરસ સત્સંગમાં જતા રહ્યા પચીસ વર્ષ સુધી પૂનમો ભરી પચીસ વર્ષ સુધી પદયાત્રાઓ કરી પચીસ વર્ષ સુધી ભક્ત ચિંતન વાંચી પચીસ વર્ષ સુધી વચના પાના ફેરવી નાખ્યા અને કોઈ પરિવર્તન નહીં ધર્મ પાળવાની કોઈ તમન્ના જ ના જાગી શું એનો અર્થ શું અર્થ એની પાછળનું કારણ એક છે એને સ્વરૂપ સમજાયું નથી સ્વરૂપ નથી સમજાયું ધર્મ છે ને એ ભક્તિનું કવચ છે કવચ છે માટે ધર્મને વાલા ભક્તો આ કથા વાર્તા સાંભળવાવાળા વાળા ભક્તો ધર્મમાં દ્રઢ બનો દ્રઢ બનો તમને ખબર હોય કે ઠાકોરજી માટે કેવી રીતે થાળ કરવો ઠાકોરજી માટે તમે રસોડાની અંદર ગમે તે કપડાં પહેરીને થાળ ના કરી શકો અરે આ કેટલાય ભક્તો અહીંયા આગળ કથા સાંભળવા વાળા એવા છે કે જે ભક્તો જોબેથી આવે ને તરત સ્નાન કરે સ્નાન કરો જોબે તમે ગમે તે દારૂડિયાને અને માંસા ગમે તેવા માણસોને અડેલા હો અને ને એવા કપડાં પહેરીને તમે પછી ઘેર આવીને ઠાકોરજીની સેવામાં લાગી જાઓ કે એ એ તમે એવા ને એવા કપડાં પહેરીને સીધા જ નાયા ધોયા વિના ઠાકોરજી માટે થાળ કરો આવું ના કરશો પાંચ મિનિટ સાવર લેતા શું વાર લાગે શ્રીજી મહારાજ રાજી થાય પાંચ મિનિટ ખાલી સાવર લઈ લઈએ નવા કપડાં પહેરીએ અને ઠાકોરજીનો થાળ કરીએ ઠાકોરજીની સેવા કરીએ ઘરની અંદર કંઈક વચનામૂર દાદી પુસ્તક હોય ને વાંચીએ આટલો જ બસ આટલો ધર્મ પાડવાનો છે એટલો ધર્મ કેમ ના પડે કેમ ના પડે આટલું ભગવાનના ભક્તથી કેમ ના થાય તમે પાણી હો બોટલ તમારી પાસે છે બોટલને તોડો તરત તમે આમ ભગવાનને ધરાવો મૂર્તિ હોય તો મૂર્તિ ખિસ્સામાં રાખો એ ના હોય તો તમે માનસી પૂજામાં એ બોટલનું પાણી ભગવાનને ધરાવીને પછી પાણી પીવો આટલું કેમ ના થાય ભગવાનના ભગતથી શા માટે ન થાય તમે ભગવાનને જે ધરાવા જેવું હોય એવું જ ધરાવીને જમો અને ભગવાનને ધરાવો ને પછી જમો આટલું ભગવાનના ભગતથી કેમ ના થાય તમે પોતે જે નાસ્તો જમવાના હો ઘરમાં બનાવો ચોખ્ખી રીતે પવિત્ર રીતે ભગવાનને ધરાવો ને ભગવાનનું ભગવાનનું પ્રસાદીનું કરીને પછી તમે લંચ લઈ જાઓ કે જે કાંઈક તમે જોબો કરતા હો ને લઈ જાઓ તમારો નાસ્તો આટલું ભગવાનના ભગતથી કેમ ના થાય ટીવી ઉપર ફક્ત આપણે ભગવાનની કથા વાર્તા સત્સંગ ક્યારેક તમે ગ્રહસ્થ આશ્રમમાં છો સમાચાર આદિક તમારે જાણવું પડે ને જાણો તમે ગ્રહસ્થ આશ્રમમાં છો સમાજ વચ્ચે રહો છો એની ના નથી જાણો એ પણ જુઓ કદાચ તમને થોડો શોખ હોય ક્રિકેટ પણ જુઓ એની પણ ના નથી ફૂટબોલની રમત જોવી હોય તો એ પણ જો તમને એની ના નથી કારણ કે જ્યાં સુધી વૃત્તિ સંપૂર્ણ પુરુષોત્તમમય નહીં થાય ત્યાં સુધી જોશે આ જીવને પણ એવું આપણે ગ્રહણ કરીએ કે જે આપણા ધર્મમાં હોય ધર્મની બહારનું ના હોય ધર્મની બહારનું ના હોય એટલું તો આપણું હોવું જ જોઈએ હોવું જોઈએ બાકી શું થાય કે દૂધ છે દૂધને ઉકાળી ઉકાળી ઉકાળીને તમે ઘાટું કર્યું ઘાટું કર્યું પાંચ કલાક સુધી દૂધ ઉકાળ્યું પાંચ કલાક સુધી હલાવ્યું અને દૂધ ઘાટું થયું અને એની અંદર તમે લીંબુ નાખી દો બે એ દૂધ ફાટી જાય દૂધ ફાટી જાય એવું થાય કે કેટલી કથાઓ સાંભળી એ દૂધ ગરમ કરવા જેવું છે એ કથાઓ સાંભળી સાંભળી સાંભળીને કથાઓ મોઢે થઈ ગઈ હોય એ દૂધ જાડું થયા બરાબર છે અને ધર્મ તોય આપણાથી ન પડે દૂધ ફાટી ગયા જેવું છે માટે ભગવાનના ભક્તો સાવધાન બને આપણા ઘરની અંદર તમે ખાસ તમારો ધર્મ ગ્રહસ્થ આશ્રમમાં જાતો હોય છે ને એ બે પાંચ જગ્યાઓએ જાતો હોય છે એમાં એક ખાવામાં ખાવામાં એટલો બધો રસ આપણને ખાવાનો હોય કે એટલો બધો રસ હોય કે આ વસ્તુ આપણને ઘેર નથી આવડતી તો બહારથી ગમે મળતી હોય આપણે ખાવી જ છે એટલે બહારનું તૈયાર લાવીને ખાવાનું જ એ ગ્રહસને આ બહુથી મોટી કુટેવ કહો સૌથી મોટો વીક પોઈન્ટ કહો કે એ જીભ માટે એને જે કરવું છે કરશે જે ખાવું છે ખાઈ લેશે બધા આવા નથી એટલે જે ભક્તો પાડે છે એના માટેની આ વાત નથી પણ જા જ્યાં ભાગને આવું થતું હોય જે ફાવ્યું એ લઈ આવો ખાઈ લો બે દિવસ જીવવાનું ભાઈ ખાઈ પી લો ને જોઈ લોને હવે થોડું એ તો આવે કથા પૂરતું કથા સાંભળી લેવાની પછી કરી લેવાનું ભગવાનનો ભગત આવી ભૂલ ના કરે ઠેક પહોંચવું છે અધવચ્ચે રહેવું છે કે ભઠ્ઠીમાં તપીન પછી જવું છે શું કરવું છે આપણે નિર્ણય બહુ પાક્કો હોવો જોઈએ કારણ કે આ કલ્યાણનું અસાધારણ સાધન છે ધર્મે સહિત ભક્તિ કરવી એમ ભગવાનનો આગ્રહ છે આગ્રહ છે દૂધ આપણે ઉકાળ્યા કરીએ ને ફાડ્યા જ કરીએ ઉકાળીએ 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 તો પેંડા થાય 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 ના ના એનો બગદો થાય નાખી દેવું પડે એવું થાય એમ ભક્તિને ના નાખવી ધર્મ છે ને એ ભક્તિનું કવચ છે માટે વાલા ભક્તો ધર્મને બહુ દ્રઢતાથી પાડે રૂપબાઈએ ડુંગળી લસણ ખાધા અને ત્યાંથી રૂપબાઈ જ્યારે પાછા ગઠપુરથી ગયા અને રૂપબાઈનો અંધકાર આવ્યો સંપ્રદાયના ઇતિહાસોમાં લખાયું શ્રીજી મહારાજને લેવા માટે આવ્યા છે પણ રૂપબાએ ડુંગરી અને લસણનું કોઈ પ્રાયશ્ચિત કર્યું નહોતું એ પહેલાં એનો અંતકાળ આવી ગયો અંતકાળ આવ્યો એટલે શ્રીજી મહારાજ વિમાન લઈને આવ્યા વિમાન લઈને લઈ ગયા બદ્રિકાશ્રમમાં રૂપબાઈના આત્માને મૂક્યો છે મલાઈબા હતા એ સમાધિનિષ્ઠ હતા થોડા સમય પછી મલાઈબા અક્ષરધામની અંદર સમાધિમાં ગયા અક્ષરધામમાં જઈને રૂપબાઈને ખોળે રૂપબાઈ મળે નહીં મહારાજને પૂછે મહારાજ મારી જેઠાની ક્યાં ગઈ મહારાજ કે તમારી જેઠાની હજુ ધામ ઉદી નથી પૂગી અરે પણ મહારાજ તમે લેવા આવ્યા હતા ને એને એને કીધું ને મહારાજ લેવા આવ્યા છે મહારાજ કે અમે ચોક્કસ એને લેવા આવ્યા હતા ત્રણ વર્ષ પછી એ ધામમાં આવશે બદ્રિકા આશ્રમમાં એને ડુંગળી અને લસણ ખાધા હતા એનું પ્રાયશ્ચિત

નહીં કે આસક્તિથી નહીં કે એને મન મનાવવા માટે મને કીધું ને ખાઈ લીધું એવું નહોતું દુષ્કાળમાં એક પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે ડુંગળી લસણ ખાધા હતા તોય પણ એના લેખા જો સ્વામીને લેતા હોય તો જીભળીઓને વશ થઈને જે મહારાજને નથી ગમતું એવું ખાઈ લેતા હોઈશું આપણે તો હું આપણે મહારાજને સગપણ ગમે એવું હશે ગમે એટલા ભગવાનના કદાચ ઘેર જન્મેલા હોઈશું ને તોય લેખા લેશે ભગવાનને કોઈ મારે ઘેર જન્મેલો અને મારું લોહી કે મારો સંબંધ ભગવાનને એવું કંઈ છે જ નહીં ભગવાનને તો જે એની આજ્ઞા જેટલી વિશેષ પાડે જે જેટલી એની ઉપાસના ચોખ્ખી રાખે જે જેટલી એની ભક્તિ ચોખ્ખી કરે એટલો એનો સંબંધી એને નથી નાત જાત કાંઈ નથી કશું જ નથી અને જો એને નાત જાતને એને કુટુંબ પરિવાર જો થઈ જાય તો ભગવાન પણ ભગવાન મટી જાય ભગવાનને પોતાનું કુટુંબ એક જ છે શ્રીજી મહારાજ કે આ અમારી નાથ એકાંતિક ભગવાનના ભક્તો એ જ ભગવાનની નાથ છે એકાંતિક ભગવાનના ભક્તો એ જ ભગવાન એ જ ભગવાનનું કુળ છે કારણ કે ભગવાનને એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે અને એકાંતિક ભક્ત દ્વારા જ એકાંતિક ધર્મનું સ્થાપન થાય એવા જે ભગવાનના ભક્તો છે એવા જે ભગવાનના મુક્તો છે આ પૃથ્વી પર ચાહે સ્ત્રી હોય ચાહે પુરુષ હોય ચાહે પાંચ વર્ષનો હોય ચાહે પચાસ વર્ષનો હોય કે ચાહે પંચોતેર વર્ષનો હોય ચાહે અમીર હોય ચાહે ગરીબ હોય પણ જેને પુરુષોત્તમ નારાયણના ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું જે સ્વરૂપ મહારાજે કીધું એ સ્વરૂપમાં જેનું બીબુ હોય એ શ્રીજી મહારાજનો સાચો સંબંધી છે એ જ સાચો સંબંધી છે બીજા કદાચ સંબંધી હશે તો દૂરના હોય ને પતિ પત્નીનો સંબંધ સૌથી નજીકનો હોય પછી તમારા દીકરા દીકરીનો સંબંધ સૌથી નજીકનો હોય પછી તમારા ભાઈ ને ભાઈ ભાઈના ઘરવાળા એના દીકરા દીકરીઓ પછી એના કોક હોય તો તમે શું કહો અમારા દૂરના હગા થાય છે અમારા સીધા સગા નથી અમારા દૂરના હગા થાય છે અમે કોઈને કાંઈ પૂછ્યા કોણ એ સ્વામી અમારા દૂરના હગા થાય થોડા એ દૂરના હગા થઈએ ને એ દૂરના હગા તમારા કેમ થાય છે લોહીના સંબંધે કરીને જેમ તમે દૂરના સગા સમજો છો એમ એકાંતિક ધર્મને પાળવે કરીને નજીકના સંબંધીને દૂરના સંબંધી પુરુષોત્તમ નારાયણના થવાય છે એકાંતિક ધર્મને પાળવે કરીને મહારાજના અને મહારાજના દૂરના થવાય છે આપણે મહારાજના નજીકના થવું છે દૂરના થવું છે એ આપણા હાથની વાત છે આપણે સ્વતંત્ર છીએ આ જન્મે કરીએ પાંચ જન્મે કરીએ જે દી કરીએ તેદી મહારાજના સંપૂર્ણ નજીક થવાથી જ આપણે ચોખ્ખા થશું માટે વાલા ભક્તો ઇન્દ્રિયોને વશ થવાનું છોડો છોડો આપણે ઇન્દ્રિયોને વશ નથી થવું ઇન્દ્રિયો તો કહેશે જ મન તો કહેશે જ આ જોઈ લે સાંભળી લે ખાઈ લે પણ દાટી દો આ મંગલમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઘનશ્યામ મહારાજનો આવે છે ઘનશ્યામ મહારાજ જ્યારે બીજી ઓગસ્ટે અહીંયા આગળ સિંહાસનની અંદર બિરાજે અને ત્યારે અહીં મોટા મોટા સંતો પૂજ્યપાદ ગુરુજી સાથે અહીં હાજર હશે શ્રીજી મહારાજ અને ભક્તો અહીં આગળ હાજર થશે મહારાજ ધામમાંથી અહીં પધારશે તે દિવસે વાલા ભક્તો આજથી એવી એવી એક ઈચ્છા ધરાવો કે કયો સ્વભાવ મારો એવો છે જે મહારાજને નથી ગમતો મારી અંદર એવું શું છે કે જે ધર્મ મારાથી આજ સુધી પણ હજુ પડ્યો નથી આટ આટલી વાત સાંભળવા છતાં પણ મને હજુ ચટકી નથી લાગતી કે આ ધર્મ મારે દ્રઢ પાડવો છે આવી મને ચટકી નથી લાગી એ મારે મારા હાથમાંને ઢંઢોળી નાખવો છે અને મારે મહારાજને ગિફ્ટની અંદર એ આપવું છે કે મહારાજ આટલો ધર્મ મારો કાચો હતો હવે મારે આટલો ધર્મને પાડવો જ છે એવા ભગવાનના ભક્તો છે ચુસ્ત ધર્મ પાડતા હોય છે સો ટકા હું જાણું છું કે ઇન્દ્રિયો કંઈ જીતાઈ જેવી હેલી નથી પણ મહેનત તો કરવી પડશે ને જો ભક્તિ કરતા હોયશું કેવી દશા થાય બોલો કેવી દશા થાય સાંભળો એ કથા કહું તમને હરીલામૃતના છઠ્ઠા કળશના ચોથા વિશ્રામની અંદર શ્રીજી મહારાજે નૃસિહનંદ સ્વામી એમની પાસે એક પ્રસંગ કેવડાવ્યો છે સંવત અઢારસો ને બાસઠની ફાગનવધી ત્રીજને દિવસ ગઠપુરમાં વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરી અને ત્યાં નુસિહાનંદ સ્વામીને મહારાજે કીધું સ્વામી તમે વૃંદાવનમાં જે જોયું હતું ને એ વાત થોડી કરો તો એટલે સ્વામી કે કહેવું જગન્નાથપુરીમાં રહીને જગન્નાથ પ્રભુની સેવા કરતો ન્યા આવીને મને કોઈએ કીધું કે સૌરાષ્ટ્રમાં ભગવાન સ્વામીને પ્રગટ થયા છે ને ત્યારે મંદિરમાં પ્રકાશ થવા લાગ્યો એટલે હું એ જગન્નાથપુરીમાં જગન્નાથજીની સેવા છોડી બહુ વિસ્તારથી આ નૃસિઆનંદ સ્વામીનું આખ્યાન છે ક્યારેક અત્યાર તો સદગુરુ સુકાનંદ સ્વામીનું આખ્યાન ચાલે છે એ જ્યારે કંઈ પૂર્ણ થશે ને મહારાજ સુજાડશે તો આપણે નૃસિહંદ સ્વામીનું આખ્યાન અથવા તો આ વચનામૃતની કથાઓ પૂર્ણ થાય ત્યાર પછી પણ હજુ કંઈક વિષય નક્કી કરીને પછી આપણે જશું ત્યારે એવા સંતો ભક્તોના આખ્યાનો આપણે સાંભળશું કે કેવા કેવા આ સંતો અને કેવા કેવા ભક્તો ભગવાન સ્વામીને ત્યાં આવ્યા સ્વામી કે હું ત્યાંથી ફરતો ફરતો પછી અહીં આવ્યો અહીં આવતો હતો ત્યારે વૃંદાવનની અંદર એક વડ નીચે રાત્રે હું રોકાયો કાશી પ્રયોગ અયોધ્યા થઈને વૃંદાવનની અંદર એક વડ નીચે રાત્રિ રોકાણ કર્યું ત્યારે વળ નીચે અડધી રાત્રિ થઈને ત્યારે ઘણા બધા વૈરાગ્યો આવે ઘણા બધા સાધુઓ આવે હવે સ્વામી પણ પોતે એક સાધુ જ હતા પણ જગન્નાથજીની સેવા કરતા હતા અને પછી મહારાજનું નામ સાંભળ્યું પ્રકાશ થયું એટલે મહારાજને ગોતવા નીકળ્યા હવે જ્યારે સ્વામી કે અડધી રાત્રે હું વડ નીચે બેઠેલો હતો ત્યારે ત્યાં ઘણા બધા વૈરાગ્યો આવીને પલંગ ઉપર બેઠા અને અમુક વૈરાગ્યો રસોઈ બનાવવા લાગ્યા રસોઈ બની એટલે બધા જમવા બેઠા એટલે એક સાધુએ મને પણ જમવાનું કીધું કે ભાઈ તમે સાધુ છો અમારી ભેગા જમો હવે અડધી રાત્રે હવે હુંય ભૂખ્યો થયો તો નૃસિહનંદ સ્વામી કે એટલે હું પણ ત્યાં જમવા માટે એ બધા ભેગો બેઠો જમવા બેઠો એટલે મને એક મારી બાજુમાં જે સાધુ હતો એને સ્વામી કે એવું કીધું કે હું તમને એક વાત કહું પણ તમને બીક ના લાગે તો કહું નૃસિહાનંદ સ્વામી કે કહો મને કાંઈ બીક નહીં લાગે તો કે આ તમને જે લાડુ ને જલેબીને બધું પીરસેલું દેખાય છે ને એ મિષ્ટાન નથી એ તમને દેખાય છે લાડુ જલેબી પણ એ છે હાડકા માંસને ઈંડા તમને આ બધા અમે સાધુ દેખાઈએ છીએ ને અમે સાધુ નથી અમે તો ભૂત છીએ ભૂત આ બધા વૈરાગ્યો તમને દેખાય છે બધા મોટા મોટા મંદિરોના મહંતો કોઠારીઓને ભંડારીઓ આ બધા એ છે પૂજારીઓ છે બધા ત્યારે સ્વામી કે આ સ્વામી વાસુદેવ નારાયણની જ્યારે સ્થાપના થઈ ત્યારે શ્રીજી મહારાજે વાસુદેવ નારાયણની સ્થાપના કરી અને પૂજારી હોય ભંડારી હોય કોઠારી હોય એ બધાને ભગવાનથી નજીક રહેવાનું હવે સૌથી વધારે જો બીક હોય ને આ ભક્તિમાં ધર્મ લોપાવાની તો સૌથી વધારે બીક અમારે છે કારણ કે ભગવાનની નજીક અમે નજીક બોલો એટલે વધારે દોષ લાગવાના ચાન્સીસ અમારે છે અમારે છે અને આ બધા પછી આવા બધા કોઠારી ભંડારી જે કોઈ થાય એને સાચો ઉપદેશ આપવા માટે જ મહારાજે આ વાત ત્યાં આગળ કરાવી સ્વામી પાસે કે આવે જે આની સેવામાં રહે વાસુદેવ નારાયણની તો એને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું ભક્તિ તો કરે પણ ધર્મ ના પાડે તો અત્યંત કલ્યાણ ના થાય અને પછી પેલા સાધુ એ નૃસ્યાનંદ સ્વામીના વૃંદાવનમાં કે છે સાંભળો સુનો કહો તે સુચી સાધુ રામ અમે હતા એક પવિત્ર ધામ તેમાં હતા શ્રેષ્ઠ મહંત કોઈ ભંડારી થઈ કોઈ કરે રસોઈ અમે એક મોટા ધામમાં મહંતો હતા બધા કોઈક ભંડારી થઈને રસોઈ કરતા હતા ને કોઈ કોઠારી થઈને કોઠારીની તપાસ રાખતા હતા તથાપિ ચોરી લઈ ચીજ ચાખે પાછા ચોરીને ચીજો ચાખતા હતા સીધો સમર્પે જન દેવતા અમે કર્યો તે ઉપયોગ સ્વાર્થે લોકો દેવ માટે આપે એનો અમે અમારા માટે ઉપયોગ કર્યો ન દેવતાની મરજાદ જામ સાખી દેવતાની મર્યાદા ના રાખી પૂજારી થઈને બહુ પાપ કીધા ખાવા પદાર્થો બહુ ચોરી લીધા કુદ્રષ્ટિએ કામનિયો નિહાળી તે પાપ તો કેમ શકાય ટાળી આવા બધા પાપ કર્યા છે પૂજારી થયા પૂજા કરી ભગવાનને વાગાય ધરાવતા ભક્તિ વિના તો ના ધરાવાય ને ભગવાનને ચંદનના વાગા ધરાવવાના હોય સવારના બે બે વાગે ઉઠીને ચંદનના વાગા ધરાવવા પડે આ ભક્તિ વિના તો ના જ થતું હોય ને આ બધુંય સારું છે ભક્તિથી થાય છે ભક્તિથી થાય છે પરંતુ જો ધર્મ નથી તો ધર્મ વિનાની ભક્તિ છે એ અત્યંતી કલ્યાણને આપવાવાળી થતી નથી આ નૃષ્યાનંદ સ્વામીને વૈરાગ્યોએ કીધું એ પાપે કરીને અમે અહીંયા અત્યારે ભૂત થયા છીએ ભૂત થયા છીએ ધર્મ પાળવાની દ્રઢતા આપણી જબરી જોઈએ વાલા ભક્તો કેવું લેવું ને કેવું ના લેવું આપણા સત્સંગની અંદર આપણા સત્સંગની અંદર ઘટના ઘટી પીપરલાના કાના ભગત હતા અને કાના ભગતના કાના ભગત ખેતરે કામ કરતા હતા ને એના સ્ત્રીને છોકરા હતા ને એ ભાત લઈને બપોર આવતા હતા તેનો છોકરો ઓલી બાઈને કે મારે છે ને સાંઠો જોઈએ છે જારનો સાંઠો એ એ મારે ઝાડનો એક સાંઠો જોયે છે એટલે પેલી બાઈએ કોઈકના ખેતરનું આમ નીચું નમીને તોડીને દી છોકરાને આપ્યું છોકરાએ આમ થોડી વાર ચાવ્યો ને નાખી દીધો ને પછી ભગતે દૂરથી જોયું આ કાના ભગતે જોયું એટલે ઓલી સ્ત્રી ભાત લઈને આવી એટલે કાના ભગતે સીધું જે બાઈને પૂછ્યું બાઈને પૂછ્યું કે તું ત્યાં નીચી કેમ નમી દી એ કે આ છોકરાએ મારી પાસે સાંઠો માગ્યો ને ઝારનો એટલે મેં સાંઠો એને તોડીને આપ્યો ભગત કે પણ એ આપણા ખેતરનો હતો ના એ તો બીજાનું ખેતર હતું પણ એક સાંઠામાં શું કે એક રાડું લીધું એમાં શું ભગત કે જો સાંભળ એક દિવસ તું આખો દિવસ આજે ઉપવાસ ના કરે તો મારે અન્નજળ લેવું નહીં તું પહેલાં ઉપવાસ કરાજે તો જ તારા હાથનું કાલે જમીશ નહીં તો નહીં જમું તારે ઉપવાસ કરવાનો અને હું તું ઉપવાસ નહીં કરે ત્યાં સુધી જમીશ નહીં તારે પ્રાયશ્ચિત કરવું જ પડશે એક જાર ઝારનો સાંઠો જો તોડ્યો તો પોતાની પત્નીને પ્રાયશ્ચિત કરાવ્યો બોલો અને ઘણા કેવા હોય બોલો એક 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 છોકરો કે મારે તીર્થયાત્રા કરવા જવું છે તો મને ભાથું કરી દે કે એની માને કે ભાથું કરી દે ડબરા ભરી દે એટલે હું તીર્થયાત્રા કરી આવું તેનો બાપો કે હોય એટલે એ કોના કુળમાં પાક્યો છે કે તું બોલો કે બાપા હવે તમારા જ કુળમાં પાક્યો તમારો દીકરો છું અરે કઈ કે તીર્થયાત્રા કરવા જવાનું હોય તો આવા ડબરા ગોતવાના હોય તીર્થયાત્રા કરવું કરવા જવું હોય તો આવા ઘરના ડબ્બા લઈને જવાનું હોય ઘરના નાસ્તા લઈને જવાનું હોય અમે તો ઘણી તીર્થયાત્રાઓ કરી છે ક્યારેય અમે તીર્થયાત્રામાં ડબ્બા લીધા વિના જ ગયા છે ડબ્બો લીધો જ નથી કોઈ દી ઓલો છોકરો કે પણ બાપા હવે તમે ભૂખ્યા રહી શકતા હો પણ મારી તેવી તાકાત નહીં કે હું ભૂખ્યો રહી શકું એટલે મારે તો ડબ્બા લઈ જ જવા પડે ને અને ત્યારે એનો બાપો કે ભલા મારા કૂળમાં પાક્યો તો એ હાવ મોડો રહ્યો કે આપણે ડબ્બા લઈ ના જવાને તારો બાપો ચાર ટાઈમ ખાતો ભૂખ્યો રહે કોઈ દી પણ હું કરવાનું સાંભળ તીર્થયાત્રા કરીએ ને એટલે હાલતા જવાનું હોય લોકો થાકી ગયા હોય હૂતા હોય પછી એના ઓશિકે ડબરા મૂકીને ઊંઘી ગયા હોય એટલે ઊંઘી જાય ને ત્યારે આપણે જાગવાનું અને પછી એના ઓશિકાથી ડબરા લઈ જમી લેવાનું આવી રીતે યાત્રા થાય બેટા તું મારા કુળમાં પાક્યો તો હાવ કાચોરિયો હવે આવા હોય તીર્થયાત્રા આખી કરીને આવે તો એને શું ફળ માન સરોવરની યાત્રામાં હું બે વખત ગયો મેં બે વખત જોયું કે ન્યા યાત્રાની અંદર લોકો ઘણા લોકો બીજી ટૂરોમાં જોયું કે એ બધા આવતા હોય તો ઘણા તો એવા હોય છે કે દારૂનો બોટલ આરે હોય છે બોલો આવા હોય હવે ગધેડો ગંગામાં એક હજાર વખત ને કરોડ વખત નાઈ એ માન સરોવરમાં નાઈ કે હિમાલયના શિખર ઉપર જઈને ગંગોત્રીની ગુફામાંથી જળ નીકળે ને કોઈ નથી તો ન્યા જઈને ગુફામાં કરી ગયો હોય ને ખાલી મોહ છે કે હું ગંગાએ જઈને આવ્યો બાકી કાંઈ નહીં મોહ છે કે મેં પાંચ માળા કરી બાકી કાંઈ નહીં ધર્મ નથી પાડ્યો એટલે જય સ્વામિનારાયણ તમારે ભક્તિ કરવી છે ધર્મનું પગથિયું પહેલું દ્રઢ કરો અમે એવું શાસ્ત્ર એવું નથી કહેતા કે ધર્મને તમે એટલો બધો આમ જટિલ કરી દો જળ કરી દો એવું શાસ્ત્ર નથી કહેતા મન શાસ્ત્ર એટલી અપેક્ષા ચોક્કસ રાખે છે અને એમાંય શાસ્ત્ર જે ધર્મો કીધા એ પણ ભગવાન સ્વામીને એવા ધર્મો કીધા છે જે સહેજે પડાય એક વ્યક્તિ આવીને મને એવું બતાવે કે આ ધર્મ ભગવાન સ્વામીને એટલો કડક કીધો કે જે ના પડે એક ધર્મ તો કોઈ બતાવે ભગવાન સ્વામિનારાયણે જે ધર્મો કીધા છે ધર્મો સહેજે પડે એવા છે એ ધર્મોને પાળવા માટે કાંઈ મહેનત નથી કરવી પડે એવી એવો સહેજે પડે એવો છે પ્રેક્ટિકલ ધર્મો છે ભગવાન સ્વામિનો એક પણ ધર્મ પકડવારો નથી ભગવાન સ્વામિનારાયણને કીધેલી એક પણ આજ્ઞા આ યુગથી વિરુદ્ધ નથી કમ્પ્લેટ આ યુગ પ્રમાણે નહીં સૂર્યને ચંદ્ર આ પૃથ્વી પર તપશે ત્યાં સુધી ભગવાન સ્વામીનો શબ્દ કોઈને ફેરવવો નહીં પડે એવા ભગવાન સ્વામિનારાયણને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લખ્યા છે સહેલા એકદમ એ જાણે છે મારીને તમારી કેટલી કેપેસિટી છે ને ખબર છે એ પ્રમાણે જ લખ્યું છે અમને સંતોને કેવું લખ્યું કે અમે અમારે છે ને મોટા મોટી સજા કોઈ પણ અમારાથી કંઈ ગુનો થયો અથવા ગુનો ના થયો ને કાંઈક અમે પ્લેનમાં બેઠા કે આ બેઠા તો એનું પ્રાયશ્ચિત હોય તો એનું પ્રાય અમારું બધું પ્રાયશ્ચિત એક ઉપવાસ સીધો જ એક જ તમે આખું અમારું ધર્માવૃત વાંચો એટલે એક ઉપવાસ સાધુથી આમ થઈ જાય એક ઉપવાસ કરો સાધુથી ક્રોધ થઈ જાય એક ઉપવાસ કરો સાધુથી એક વાહનમાં સ્ત્રી બેઠી હોય એ વાહનમાં બેસાય એક ઉપવાસ કરો એક ઉપવાસ એ અમારું સૌથી મોટું સજા અમને સજા જ ઉપવાસની આપી મહારાજે હવે એ ઉપવાસની મહારાજે આજ્ઞા કરી મહારાજે અમને કીધું કેવું કે કદાચ તમે એક ઉપવાસ કરતા હો આજે તમારે નો ઉપવાસ તમે કરો છો અને બીજો ઉપવાસ આજે જ આવી ગયો તો એ ઉપવાસને આ ઉપવાસની ભેળો ગણ લેવો નોખો ના કરવો ખરેખર આજનો ઉપવાસ હોય એ જુદો કરવાનો હોય પણ મહારાજ પ્રેક્ટિકલ છે એકની ભેગા બે ગણ લો કદાચ તમારે આજનો આખો દિવસનો ઉપવાસ પત્યો અને હવે કાલે પારના છે અને કાલે ઉપવાસ આવ્યો કોઈ કારણસર પારના કરતા પહેલાં તો પણ મહારાજ કે પારનાને દિવસ પારના કરી લેવા અને પછી ત્રીજે દિવસે એનો નોખો ઉપવાસ કરવો એમના કીધું કે તરત તમારે આગલેદી ઉપવાસ હોય બીજે દીધી આવે તો ફરી કરવો આવું ના કીધું નોખો એ દિવસ પારના કરીને ત્રીજે દિવસ નોખો કરવો તો આનાથી દયાળું હવે અમારી આજ્ઞાઓ જો આટલી હેલી કરી આપી હોય તો તમારી કેવી હશે વિચારો તો અને તોય આપણે એવું કહીએ કે એવું કેમ થાય એવું કેવી રીતે પડાય એવું કેવી રીતે આમ થાય માય કાંગલા છીએ આવું હાવ નપુસક જેવા છીએ એટલે એવા શબ્દો બોલીએ છીએ આવું કેવી રીતે થાય ને આવું કોનાથી પડાય કેમ થાય અરે પાળવાવાળા એવા પુરુષાતનવાળા ભગવાનને રાજી કરવાવાળા ભક્તો છે એવા રાજી કરવાવાળા સંતો છે કે જે મહારાજને રાજી કરવા માટે કેવા ધર્મો પાડે છે કઈ ગણા કડક ધર્મો પાડતા હોય છે કઈ ગણા કડક બોલો ભગવાનના એવા ભક્તો પણ છે કે જેના ધર્મ નિયમની દ્રઢતા એવી છે માટે તમે ઘરની અંદર કાંઈ લાવો એ જુઓ તમે તૈયાર ઇન્સ્ટન્ટના પેકેટ લાવો એમાં જુઓ એમાં વાંચો કે ભાઈ હિંગ છે હિંગ છે તો હિંગ અંદર લખેલું હોય પાછળ ઇન્ગ્રી એની અંદર એનું લખ્યું હોય કે આમાં આ વસ્તુ હિંગ છે આપણે નથી જોતું ડુંગળી લસણ છે ઓનિયન ગાર્લિક છે આપણે નથી ખાવું ગમે એવું સારું હોય તોય ઘણા પાછા એવા હોય ગમે તો ઘેર જ બનાવીએ પણ તમે ઘેર બનાવો એના તમે મસાલા ચાટ મસાલા પચ્ચી જાતના રાખો એ પચ્ચી જાતના મસાલામાં ક્યાંય હિંગ તો નથી ને અંદર એ પચ્ચી જાતના મસાલામાં ડુંગળી લસણનો પાવડર તો ક્યાંક અંદર નથી આવ્યો ને આવું જવું પડે તમે ખમણનું પેકેટ તૈયાર વાપરો નો પ્રોબ્લેમ લો પણ એ તૈયાર વાપરીને પછી ઘેર તમે બનાવો તો ખમણના પેકેટમાં હિંગ તો નથી આવતી ને ડુંગળીને લસણ તો નથી આવતા ને આટલું તો જોવું પડે પાછા ઘણા ધર્મ પણ પાડતા હોય આવો ખાવા પીવાનો પણ આવી નજર ના રાખતા હોય તે બધી નજર રાખી મહારાજને ગમે એવું આપણે થાવું છે માટે ધર્મને બહુ પાક્કી રીતે પાડવા આ કાના ભગતે એની ઘરવાળીને આવું શીખવાડ્યું કોઈનું લેવું નહીં એમાં પછી એક વખત એવું થયું કાના ભગતને મંદિરમાં કોઈ હરિભગતને ત્યાં મગફળી થઈ હતી એટલે મંદિરમાં લઈ આવ્યો આપણે અહીંયા આમના સમર ટાઈમ થાય ને એટલે ઘણા ભક્તો પછી યાર્ડની અંદર દૂધી ના બધું કરે અહીં તો દૂધી તમારે મોટી મોટી થાય ને પછી મંદિરમાં લાવે આપે આમને દૂધી આપે પાપડી આપે આ આપે એમ મગફળી બહુ થયેલી તો મગફળી લઈને ઓલો ભગત મંદિરમાં દરેક ભક્તોને આપે ત્યાં કાનો ભગત મગફળી લઈને ઘેર ગયા આ માંડવી લઈને ઘેર ગયા ને ઓલી બાઈને કે લે માંડવી છે અને શેકીને એના દાણા કાઢજે એટલે જમશું અને ઓલી બાઈ ખીજાની આ તમે લાવ્યા ક્યાંથી આપણા ખેતરમાં તો મગફળી છે નહીં તો તમે ક્યાંથી લાવ્યા મને ઓલેદી ઓલેદી એમ કહેતા હતા કે રાડું તે તોડ્યું કેમ કેમતા મગફળી ક્યાંથી લાવે આપણા ખેતરમાં છે નહીં વેચાતી લાવે ઓલા કે ના મંદિરેથી મંદિરેથી કોને આપી તમને મંદિરનું ખવાય ધર્માદાનું ધર્માદાનું આપણાથી ખવાય ધર્માદાનું તો આપણા ઘરમાં આવે તો ઉપાધિ કરે લો બોલો ભગત કે પણ આ તો ઓલા ભગતે બધાને ભેટ આપી બધાને કીધું ઘેર લઈ જાઓ બોલાયેલા હોય ભગતને ભગતને બોલાવી લાવ્યા કાના ભગત કે આ ભગતને પૂછ પેલા ભગત ક્યાં મેં આપી હતી આ તો ત્યારે એને મગફળી લીધી અને ત્યારે ઓલાને જમવાનું દીધું બોલો આવા ધર્મ પાળાવવાળા એકાબીજાને હોય તો ધર્મ પડે પણ આવું ના હોય તો ધર્મ ક્યાંથી પડે અરે ઘણાની ભક્તિ તો એવી એવી હોય કે એવી ભક્તિ હોય ભગવાન ભગવાનની ચોરી કરે બોલો ભગવાનની પ્રસાદીની વસ્તુની ચોરી કરે અને ચોરી કરીને પ્રસાદીની વસ્તુની પૂજા કરે આવા પણ છે આવા પણ હોય છે ભગવાનની પ્રસાદીની વસ્તુઓનો કોઈ દિવસ એને અધિકાર મળ્યો હોય સેવા કરવાનો તો ભગવાનની પ્રસાદીની વસ્તુ ચોરી લે ભગવાનના ચરનાર વિન ભગવાનનું કંઈક હોય ભગવાનનું પ્રસાદીનું કંઈ લઈ અને પછી પાછું ચોરીને એની પૂજા કરે આવે એને ભક્તિ કેવી કે ભભાગ્યો કેવો શું કેવું આમાં લખ્યું હરીલા મૃતમાં એક જગ્યાએ લખી છે લે મૂર્તિ મુકુંદ કેરી પૂજે પછી પ્રીતિ ધરી ઘનેરી કહેવાય છે મૂરખ મનુષ્ય કોઈ પ્રભુ થશે કેમ પ્રસન્ન જોઈ બોલો મુકુંદની મૂર્તિ બાળ મુકુંદની મૂર્તિ ચોરી કરી અને પછી એ પાછા મૂર્તિની પૂજા કરે આવાય હોય અને ભક્તિ કેવી કે એને ભબા કયો ભગત કેવો આવા પણ હોય છે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જે કાંઈ ભક્તિ કરીએ છે સારી જ છે પણ હંમેશ તે માટે ભગવાનના ભક્ત એટલો વિચાર કરવો જોઈએ કે ધર્મને લોપીને તો હું નથી કરતો ને ધર્મને લોપીને જ નથી કરતો ને ઘણા દારૂ પીવે પછી દારૂ પીવે અને દારૂ પી અને હવારમાં પાછા નાહી ધોઈને પાંચ માળાય કરે અને તું દારૂય પીવે અને માળાઇ કરે મારે આ સ્વમી નિયમ જ પાંચ માળા તો કરવાની જ અને નિત્ય એક બોટલ પીવાનો એ નિયમ અને પાંચ માળા કરવાની એ નિયમ હવે આ હવે આ તો ભગવાનને પછી શું કરવું પડે એનું કેલ્ક્યુલેશન થાય જ કેમ એ તો ડૂબવાનો જ પથ્થર બાંધીને સમુદ્રમાં પડ્યો છે કેટલા દિવસ ચાલવાનો કેટલા દિવસ માટે ધર્મે સહિત ભક્તિ કરવી ધર્મે સહિત ઘણા નથી અહીંથી ઇન્ડિયા જવાના હોય કેટલાય ભક્તો કેવા છે કે અહીંથી ઇન્ડિયા જાતા હોય પ્લેનમાં રાત્રે બાર વાગી જાય પછી પૂજા કર્યા વિના કેમ ખવાય ભગવાનનો ભગત પ્લેનમાં જાય તમે ગ્રહસ્થ આશ્રમમાં છો એનો અર્થ એ નથી કે તમારે કંઈ પાછળ આગળ પાછળ કશું જોવાનું જ નહીં ઘણાને તો બસ એવું મગજમાં ફિટ થઈ ગયું કે ધર્મને બધું જે કડક રીતે પાળવાનું સાધુને જ પાડવાનું અમાર તો કાંઈ અમે ગ્રહસ્થ એટલે ગ્રહસ્થ એટલે શું ગ્રહસ્થના ધર્મ તો ત્યાગી કરતાં કઠણ છે અમારા કરતાં તમારા ભૂકા બોલાવી દેવા છે જો પાળો તો એ પાડો તો ખબર પડે ના પાડો તો કેમ ખબર પડે હવે તમે અહીંથી રાત્રે દસ વાગે પ્લેનમાં બેઠા હો રાતના બાર વાગી જાય પછી તમે કેવી રીતે પૂજા કર્યા વિના તમે ખાઈ પી ના શકો પાણી ના પી શકો ઠીક છે તમારા શરીરની અવસ્થા સારી ના હોય તંદુરસ્તી ના હોય એના માટે કોઈ બાદ નથી તમે માનસી પૂજા કરીને કરી શકો છો કોઈને ડાયાબિટીસ હોય કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય એની માટેની વાત નથી પણ શેર ઘી ખાઈને પચાઈ જતો હોય પાટું મારને દિવાલ તોડી નાખે એવો હોય અને બરાબર ખાઈ હકે ને પીયક એવો હોય અને પછી એ થઈ જાય એવો તો કેવું ખરાબ કહેવાય અને કેટલા ભક્તો એવા છે અરે ન્યૂજર્સીમાંય છે ને ક્યાં શિકાગોમાંય છે ને બહારના બીજા જ્યોર્જામાંય છે ને કેટલા સ્ટેટોમાં છે એવા ભક્તો કે વિચારો જે ભક્તો અહીંથી બેસે છે રાતના બાર વાગે ને પૂજા ના થઈ હોય પછી કાંઈ ખાતા પીતા નથી ઇન્ડિયા ઉતરે ત્યાર પછી પાછા મહારાજના દર્શન હરિકૃષ્ણ મહારાજના કરે ગુરુજીના કરે ને પછી પાણી પીવે આટલી આત્મનિષ્ઠા આત્મનિષ્ઠાવાળા આને ધર્મ પાડવાની દ્રઢતા કહેવાય આને ધર્મ પાડવાની દ્રઢતા કહેવાય પણ આપણે તો ધર્મ અને એ પાછું ને આ બધું પ્લેનની અંદર તો કેટલી પ્રકારનું મળતું હોય આપણને ખબર હોય નહીં વેજીટેરિયન વેજીટેરિયન કરીને ખાવા માંડીએ કે સલાડ લાવો ને ઓલું લાવો આવે એ માંસનો લોચો એક બાજુ પર પીરશે ને એક બાજુ પર તમને સલાડ પીરશે એના કરતાં ઘેરથી ઢેબરા લઈને ખાવા હારા ઘેરથી ઢેબરા લઈ જાઓ ઘેરથી કાંઈક તમારું બનાવીને ઢોકળા લઈ જાઓ આંઢો લઈ જાઓ એવું ખાવ ના બેહીન પણ તમે ન્યા કહો મારી માટે આવું મારી માટે આવું આવો ઓલો માંસનો લોચો આને પીરશે બાજુવાળાને અને તમને વેજીટેરિયન સલાડ આપે અને તમે સરસ રીતે ચમચીથી ખાવ મને તો સારું એ જ આશ્ચર્ય લાગે કે આ જે ખાતો હશે એ કેવો ભૂંડો દેખાતો હશે બાજુવાળાને માંસનો લોચો આપે છે એ જ હાથે એ જ કન્ટેનરમાંથી તમને સલાડ આપે ને તમે ખાઈ શકો કેવી રીતે ગળા હેઠું ઉતરે હતો જાય જ કેવી રીતે ભગવાનનો ભગતો એનાથી એવું થાય જ કઈ રીતે બોલો એટલે થોડા ધર્મમાં દ્રઢ બની કાંગલા જીતીએ ના જોવાનું ના જોઈએ થોડું તો આપણા કાનને જીતીએ ના સાંભળવાનું ના સાંભળીએ આપણે થોડું તો આપણા મનને જીતીએ જે નથી વાંચવા જેવું એવું ન વાંચીએ વચનામૃતો વાંચીએ સ્વામીની વાતો વાંચીએ નિષ્કુળ કાવ્ય વાંચીએ આ જગતમાં પાંચ દિવસ રહેવાનું છે ચાર દિવસની ચાંદની છે કાલ અંધારું થઈ જશે ખબર નહીં પડે પણ જો ધર્મ પાડેલો હશે ને ભક્તિ કરેલી હશે ભગવાન રાજી થશે માટે વાલા ભક્તો આ નિત્ય કથા સાંભળી અને આપણે એટલું તો રહેવું ખાવું જોવું સાંભળવું પીવું લેવું આપવું આ બધાની અંદર ધર્મની દ્રઢતા રાખવી શ્રીજી મહારાજની આજ્ઞા ધર્મ એટલે મહારાજે જે આજ્ઞા કરી છે એ આજ્ઞાની અંદર આપણે રહીએ એટલે બધો જ ધર્મ આપણો પડ્યો અને એટલી આજ્ઞા પ્રમાણે આપણે રહેશું તો મહારાજ સેજે સેજે અહીં કે છે કે આપણું કલ્યાણ થાશે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી અને હજુ મહારાજ ચોથું કે છે એવી ભક્તિયુક્ત જે સાધુ એનો સંગ કરવો કારણ કે ભગવાનની ઉપાસના ભગવાનનો ભાવે કરીને આશ્રય અને આવી ધર્મે સહિત ભક્તિ એ એવો ભક્તિવાળો અહીં કીધું એવી ભક્તિયુક્ત એવી ભક્તિ એટલે ધર્મેયુક્ત ભક્તિવાળો સાધુ ધર્મેયુક્ત ભક્તિવાળો સાધુ જોઈએ ફક્ત ભક્તિવાળો સાધુ એમાં ના કામ લાગે ભગવાનને વાઘા ધરાવી દેતો હોય કે ભગવાનને સરસ કરીને જમાડી દેતો હોય કે ભગવાન માટે ચંદનના વાઘા હવારના બે વાગે ઉઠીને ધરાવતો હોય આવો હોય પૂજારી ભક્તિભાવવાળો પણ ધર્મ ના હોય ધર્મ ના હોય તો એના થકી ક્યારેય પણ આત્યંતિક કલ્યાણ ના થાય એની વાતે કરીને ક્યારેય પણ ધર્મ પાડવાની દ્રઢતા ના આવે પણ જેના જીવનની અંદર ધર્મ પ્રધાન હોય જેના જીવનમાં ધર્મ પ્રધાન હોય વચ્ચે ધર્મની વાત આવી હતી ત્યારે મેં તમને દ્રષ્ટાંત આપી દો પૂજ્યપાદ ગુરુજી એ અડધો કલાક સુધી પ્લેન લેટ પણ પ્લેનની સીટ પર ન બેઠા ધર્મ માટે ધર્મ માટે અમારે સંતોને ઘણી વખત આવવા જવાના પ્રોબ્લેમ થતા હોય અરે કેટલી વાર એક જ સંતની જરૂર હોય એક જ સંતની જરૂર હોય અને જોડની અંદર પછી બીજા કોઈ સંત આવી શકે એમ ના હોય અથવા તો જોડમાં બીજા આવે હોય જરૂર એક નહીં હોય તો બે સંતની ટિકિટના ખર્ચા કરીએ કારણ કે શ્રીજી મહારાજની આજ્ઞા નહીં તો ત્યાંથી પ્લેનમાં બેઠા નહીં ઉતરી ગયા છતાંય પણ જોડમાં કાલે જ પૂજ્ય અક્ષય સ્વામી આવે છે એ એકલા આવે જ પણ સાથે રાજકોટ ગુરુકુલના સંતો છે અમે ટિકિટ બધી ભેગી કરી દીધી સંતોની એટલે એ બધા ભેગા થઈને સંતો આવે એટલે જોડ થઈ ગઈ અહીં એરપોર્ટ પરથી અમે સંતો એમને લઈ લઈશું એમના સંતો છે એમને એમના સંતો લેવા આવ્યા છે ન્યા લઈ જશે જોડ થઈ ગઈ શ્રીજી મહારાજની આજ્ઞાનું આપણને પાલન બાકી ન્યાથી કોઈ બેઠું પ્લેનમાં નહીં ઉતરી જાય છે શું આવે વચ્ચે તો કાંઈ જોડ પ્લેનમાં આકાશમાં જ છે ક્યાં જતો રહેવાનો સાધુ અહીં આવે તો અહીંયા આગળ સામે લઈ લેવાનો ને એરપોર્ટ ઉપર આવે ન્યા સામે લઈ લે તો ના ચાલે ચાલે પણ શ્રીજી મહારાજની જે આજ્ઞા છે એમ જ થાય ઠીક છે દેશ કાળનું ક્યારેક કંઈ પ્રધાનપણું થયું કંઈક એવું કરવાનું થયું તો ભગ એક સાધુ હોય કોઈ ભગવાનના ભગત પાર્ષદ હોય અને પાર્ષદ એવું પણ ક્યારેક મોકલવાનું થાય કે જવાનું થાય આવવાનું થાય એવું રેર કેસમાં ક્યારેક જરૂર પડે તો એ ત્યાગી જ છે એટલે એનો પણ વાંધો નથી પણ શ્રીજી મહારાજની આજ્ઞાને જેટલી બને એટલી સંપૂર્ણ પાડવાની આપણી તૈયારી જોઈએ અને પછી ભક્તિ કરીએ તો મહારાજ આપણી ઉપર બહુ રાજી થાય અને મહારાજ હંમેશને માટે આપણા પક્ષમાં ભળે આપણું કલ્યાણનું અસાધારણ સાધન સહેજે દ્રઢ થાય માટે પાછા ભક્તિયુક્ત એવા સાધુ ગોતવા ધર્મ પાળતા હોય એવા ધર્મનિષ્ઠ ભક્તિવાળા સાધુને ખોળવા અને એવા સાધુનો સંગ કરવો એવા સાધુના સંઘથી પેલા ત્રણ સાધનો છે પો એ પોષણને પામે છે એ વિષે એક વાતો આપણે ફરીવાર જોશું વાલા ભક્તો પરીક્ષા આપણી સભા પાંચ છ સાત આઠ એની પરીક્ષા આજે ગુરુવાર થયો પરમ દિવસે શનિવાર સવારે નવ વાગે તમને તમારા ઇમેલ ઉપર જેમ મળે છે એ જ પ્રમાણે મળી જશે એ બધી પરીક્ષા ઓનલાઈન બધાય આપવાની છે સવારે નવ વાગે પેપર મુકાશે અને એ પરીક્ષા આપશો બધાય ભક્તો ખાસ આપજો જ જેને થોડી ઘણી તૈયારી કરી હોય એ બધાએ આપજો તૈયારી ના કરી હોય તો એ થોડું આપજો તમને એમાંથી બધા ઓપ્શન અંદર જ પડ્યા છે એટલે તમને ખબર પડશે કે આ ઓપ્શન આમ લગભગ અડધું પેપર તમે પાસ થાવ એવું જ હોય બધા જ અંદર આન્સરો છે ને અંદરથી જ ગોતીને મૂકવાના છે થોડુંક વિચાર શક્તિ હોય તોય તમને પેપર લખતા આવડે એવું સહેલું પેપર છે એટલે દરેક ભક્તો ખાસ એ પેપર આપવાનો આગ્રહ રાખજો જે ભક્તો આપે જ છે રેગ્યુલર ગઈ વખતે જેને આપી જ છે તો બધા આપજો જ એ સિવાય કોઈ ભક્તોને આપવી હોય તો લોયાધામ એનજે ઉપર લોયાધામ એનજે એટ જીમેલ ડોટ કોમ એની ઉપર તમે તમારી ઈમેલ મોકલી આપજો એ ઈમેલ ઉપર તમને લિંક ફોરવર્ડ કરવામાં આવશે અને પરીક્ષા તમે આપજો જેનાથી એની અંદર તમારા સારા માર્ક આવશે પૂજ્યપાઠ ગુરુજી આ વખતે ફાયદો એ છે આ વખતે પરીક્ષાર્થીઓને સૌથી મોટો ફાયદો એ છે તમે પહેલી પરીક્ષામાં બધાથી અહીં ન્યૂજર્સીવાળાને બહુ મહેનત થઈ હતી મેં જોયું હતું મહેનત બહુ કરી હતી બધાએ તો એ નંબર તો પહેલો અહીંનો આવ્યો નહોતો હવે આ વખતે તો મહેનત કરવાનો ટાઈમ વાળાને તો ઓછો મળે કારણ કે બહુ પ્રવૃત્તિની બહુ સેવાઓ હોય છતાંય પણ આ વખતે બારવાળાને હજુ ચાન્સ છે કે બધા એમ નંબર લઈ શકે પણ આ વખતે મોટો ફાયદો એ છે કે પૂજ્ય ગુરુજીના હાથે એમને ઇનામ મળશે પૂજ્ય ગુરુજીના હાથે એમને આશીર્વાદ મળશે અને પહેલી પરીક્ષાના આ પરીક્ષા બેના માર્ક ભેગા ગણાશે તો વાલા ભક્તો ખાસ બધા આ પરીક્ષા આગ્રહપૂર્વક તૈયારી કરીને આપજો हरिकृष्णमहाराजनीजे श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे हरिकृष्णमहाराज